નમસ્કાર મિત્રો, હું વૈદ્ય જાગૃત પટેલ, આયુર્વેદ કન્સલ્ટન્ટ, ખબર છે .com પર સ્વાસ્થ્યમ સિરીઝમાં લઈને આવ્યો છું તમારા આરોગ્ય સંબંધી પ્રશ્નોનું આયુર્વેદિક નિરાકરણ. લઈએ મિત્રો આજનો પ્રશ્ન. મિત્રો, મારા ઘણા બધા પેશન્ટની હમણાં ફરિયાદ એવી રહી છે કે એમને હમણાં દુખાવો વધવા લાગ્યો છે. આ પેશન્ટ એવા કે જેમને ઘણા લાંબા ટાઈમથી દવા ચાલે છે, 2 મહિના, 4 મહિના કે 6 મહિનાથી દવા ચાલે છે અને દવાથી એમને સારું પણ રહેતું હતું, પરંતુ હમણાં છેલ્લા થોડા જ સમયથી, એટલે કે મતલબ અઠવાડિયાથી કે 4-5 દિવસથી એમને ફરિયાદ વધવા લાગી છે. કોઈકને કમરનો દુખાવો વધે છે, તો કોઈને પગનો દુખાવો વધે છે, કોઈકને પગની એડીમાં સોજા જેવું લાગે છે, સવારે ઉઠે તો પગનો દુખાવો વધારે હોય છે, થોડા ડગલા ભરવા મુશ્કેલ થઈ જાય છે, એ રીતે તકલીફ હોય છે. અથવા તો કોઈક વ્યક્તિને એવું હોય છે કે બપોર સૂઈને ઉઠ્યા પછી શરીર થોડું ભારે ભારે લાગે, હાથમાં ખાલી ચડી ગયેલી એવું લાગે અને થોડી સુસ્તી અને હાથમાં જ સોજા આવી ગયા એ પ્રમાણેનો અનુભવ થાય છે. તો આવું થવાનું કારણ શું હોય છે? તો એનું કારણ બતાવો મિત્રો. એનું કારણ છે અત્યારે ઋતુ પરિવર્તન. હમણાં સુધી ઉનાળો ચાલતો હતો, ઉનાળામાં આપણે ગરમીથી ત્રસ્ત હતા અને ગરમીથી બચવા માટે આપણે પ્રવાહી વસ્તુ, મીઠી વસ્તુ અને ચીકાશવાળી વસ્તુઓ વધારે ખાતા હતા, જેમ કે શેરડીનો રસ, કેરીનો રસ, લસ્સી, કોકો, ગુલકંદ, આ બધી વસ્તુ વધારે ખાતા હતા. એ સમયે એટલે કે ગરમીના વાતાવરણમાં એ વસ્તુ આપણને શરીરને માફક પણ આવતી હતી, એનાથી આરોગ્ય આપણું સારું પણ રહેતું હતું. પરંતુ હવે એક વિચારો કે એવી વસ્તુ ખાતા હતા અને આપણી એક પ્રકારની લાઇફસ્ટાઈલ હતી અને તરત વાતાવરણમાં પરિવર્તન આવ્યું. વરસાદ પડ્યો, વાતાવરણ ભેજવાળું થઈ ગયું, ઠંડુ થઈ ગયું વાતાવરણ અને આપણે પેલું ખાધેલું છે, બધું શરીરમાં પાચન ક્રિયા ચાલુ છે. તો આ સમયે શું થાય છે કે જ્યારે આ બધું ચાલતું હોય છે ત્યારે શરીરમાં થોડુંક અપચો થાય છે. જે મીઠી વસ્તુને ભારે વસ્તુ ખાધી છે એ પચતી નથી, એ અપચો થાય છે. અને સાથે સાથે આયુર્વેદ પણ એમ કહે છે કે વર્ષા ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, એટલે આ ઋતુમાં જે પેલું અપચાની પણ સમસ્યા છે અને સાથે સાથે શરીરમાં થોડું વાયુ વધી ગયો એને કારણે શરીરમાં દુખાવો અને જકડાટને બધું થવા લાગે છે. તો આ 2 વસ્તુ ભેગી થઈ છે, મીઠી વસ્તુ ખાધી છે એ પચી પણ નથી અને સાથે સાથે વાયુનો પ્રકોપ થયો છે, એ વાયુમાં ભેગો થયો છે. તો આ 2 વસ્તુ મિક્સ થવાને કારણે શરીર ભારે લાગે, શરીરમાં સોજા ચડ્યા એવું લાગે, હાથમાં ખાલી ચડે, ઘૂંટણને કમરમાં અને પગમાં દુખાવો થવા લાગે, તો આ બધું થવા લાગે છે. આવું બધું થવું ઋતુને કારણે છે, જેને આયુર્વેદમાં અમે કીધું છે કાલજ વ્યાધિ. ઋતુને કારણે વ્યાધિઓ થાય છે, એમાં આપણે બચવા માટે એટલું જ કરવું પડે કે એ પ્રમાણે ઋતુમાં જે પરિવર્તન આવ્યું છે એ પ્રમાણે આપણે લાઇફસ્ટાઈલમાં ચેન્જ લાવવો પડે. તો હવે આપણે શું ચેન્જીસ લાવશું કે જેથી આ બધી બીમારીઓથી બચી શકાય? એની માટે ચેન્જીસ લાવવા માટે એક વસ્તુ જરૂરી છે કે ભૂખ લાગે તો ખાવાનું, ભૂખ કરતાં ઓછું ખાવાનું, જમવામાં તાજો ખૂને ગરમ ખોરાક લેવાનો, ઠંડો વાસી ખોરાક ખાવાનો નહીં. અત્યાર સુધી આપણે કેરીનો રસ ને બધું ખાધું છે, પણ હવે આ વાતાવરણમાં કેરીનો રસ આપણને પચશે નહીં. આ વાતાવરણમાં જો કેરીનો રસ પચાવવો હોય તો એમાં સૂંઠ નાખો કે એવી થોડું ગરમ તીખી વસ્તુ નાખો, સૂંઠ નાખો, મરી નાખો, એવી કંઈક વસ્તુ નાખો કે જેથી રસ સરળતાથી પચી જાય. બીજી વસ્તુ, નોર્મલી ગેસની તકલીફ થાય છે ત્યારે હું મારા પેશન્ટને ગરમ પાણી પીવાનું કહું છું, પણ સ્પેશિયલી વર્ષા ઋતુમાં પાણી પીવું હોય તો ઉકાળીને ઠંડુ કરેલું પાણી જ પીવાનું. સાદું પાણી પણ નહીં ચાલે કે ગરમ પાણી પણ એટલું કામ નહીં કરે. એ સાથે જમવામાં અત્યાર સુધી આપણે મીઠી વસ્તુ ખાધી છે, હવે જમવામાં નમકીન વસ્તુ અને ખટાશવાળી વસ્તુ વધારે લેવાની છે. સાથે સાથે જમતી વખતે મધનો એટલે કે હનીનો ઉપયોગ કરો તો પણ એ સારું રહેશે, તો હનીનો ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત બપોરની સૂવાની આદત બંધ કરવી પડશે, અથવા બપોરે સૂવો તો માંડ 15-1 મિનિટ જેટલું સૂવો જેથી શરીરને થોડોક આરામ મળે. બપોરે સૂશો આ ઋતુમાં તો શરીરમાં 3 દોષો બગડશે અને ખાસ કરીને વાયુને કારણે અપચોને તકલીફ વધી જશે. તો બપોરે સૂવાનું ટાળો. અને એ ઉપરાંત ઘણી વખતે મેં જોયું છે કે લોકો રાત ઉજાગરા કરતા હોય છે, તો વર્ષા ઋતુમાં કે જ્યારે વાયુનો પ્રકોપ થાય છે, વાયુની સમસ્યાઓ વધતી હોય છે, ત્યારે રાત ઉજાગરા કરશો તો એનાથી વાયુની સમસ્યા ઓર વધશે. તો આટલું ધ્યાન રાખો. અને ખાસ કરીને જ્યારે મેં તમને વાત કરી કે જૂના રોગોમાં આ તકલીફ વધે છે, તો એવી જ રીતે જૂનો એક રોગ છે, જૂની બીમારીઓમાં એક બીજી બીમારી છે અસ્થમા. ઘણા લોકોને અસ્થમાની તકલીફમાં પણ વધારો થાય છે.
તો આવી જે લોકોની જૂની જૂની બીમારીઓ છે એ લોકોએ ખાસ આ ઋતુમાં ધ્યાન રાખવાનું છે. અત્યારે એક તો ઋતુ સંધિકાળ ચાલે છે, કારણ કે ગરમી ઋતુ પૂરું થઈ અને વર્ષા ઋતુ ચાલુ થઈ તો આ શરૂઆતનો અઠવાડિયા જેવો સમય ઋતુ સંધિકાળ કહેવાય છે, અને એ પછી 2-3 મહિનાનો વર્ષા ઋતુનો સમય. તો વર્ષા ઋતુમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એ સમયમાં તમારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને બીમાર પડવાની સંભાવના વધી જાય છે. તો આટલું ધ્યાન રાખો, આયુર્વેદને અનુસરો અને આજીવન સ્વસ્થ રહો. ધન્યવાદ.